अमृत आचमन। बद्धा हरिभक्तो घेर पूजा करो छो बराबर दररोज अपनी नित्य पूजा अने मानसी पूजा पण करता हसो। मानसी पूजा बहु अगत्यनी पूजा छे। महाराजनी तो आज्ञा छे पांच वक्त मानसी पूजा करवी, पण घणी वार घणा गृहस्थोने तकलीफ पड़े छे व्यवहारमां नोकरीमां धंधामां बपोरनी मानसी पूजा क्यारे करवी। तो संतो कहता कि सवारना भेगी बपोरनी कर लेवी, चार वाग्यानी सांजे करवी, पण पांच वक्तनो भाव राखीने मानसी पूजा करवी। हवे आ बे प्रकारनी पूजा छे, एक विधिसरनी पूजा जे आपणे दररोज करीए छीए એમાં જેટલો ધારો એટલો વિધિ થાય, તુલસી પત્ર ચંદન હાર જે કંઈ કરવું હોય, અરે ષોડશોપચાર કરવા હોય તોય થાય। જેવી મેં ઘણા એવા હરિભક્તોના દર્શન કર્યા છે કે દરરોજ એ હરિભક્ત આખી મહાપૂજા પોતાની જાતે કરે, દરરોજ દોઢેક કલાક એને થાય। અને માનસી પૂજા પણ કરવાની। માનસી પૂજા તો બધાને ખ્યાલ હશે ને, સવારના તમે પોતે જ એવી જ મનમાં કલ્પના કરો, મારે ઘેર એક સરસ મજાના ઓરડામાં મારા ઈષ્ટદેવ પોઢ્યા છે, એને હું જગાડું છું। હે મહારાજ પ્રાત ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી, હે ભગવાન સમય થયો છે કૃપા કરો જાગો। બધા હરિભક્તો આવે છે, સખા સબ આયે દ્વાર લે લે કર પુષ્પહાર, ઓહો આપના દર્શન કરવા પૂજન કરવા બધા ભક્તો આવે છે। હે દયાળુ જાગો, અને ભગવાન જાગે ત્યારે આપણે ઊભા થઈ એમાં ગરમ પાણીથી ઠાકોરજીને સ્નાન કરાવવાનું, દાંતણ તો ખરું જ સ્નાન કરાવવાનું, સ્નાન પછી વસ્ત્રો, પછી મહારાજને બિરાજમાન કરી પૂજન કરી ભગવાનને સરસ ચાંદીના કટોરામાં દૂધ પાવાનું। ભાઈ દૂધ એવું ને એવું નહીં હો, ઘણું સારું સુંદર દૂધમાં ઇલાયચી બદામ પછી પિસ્તા થોડું કેસર મોંઘું છે ઓછું નાખવું, એટલે આ બધું ઉમેરી ભગવાનને દૂધ ધરવું ના, આવો બનાવ બન્યો છે। પાછો એક સત્સંગી હતો એટલે મહારાજને માનસી પૂજામાં ચૂરમાના લાડુ બનાવ્યા, તો ચૂરમાના મનમાં હો પોતે જ બરાબર મુઠિયા તૈયાર કર્યા કૂટ્યા, અને પછી જ્યારે ખાંડ ભેળવવાની આવી ને નથી નાખવી, ભાવ બહુ વધી ગયા છે ઓછી નાખવી છે, મનમાં કંઈ પ્રત્યક્ષ નથી ઉમેરવાની, તો મહારાજથી રહેવાયું નહીં। એને કહે છે મનના લાડુ મોળા હુકામ કરે છે। માનસી પૂજા અલૌકિક છે। પર્વતભાઈ માનસી પૂજામાં રોટલો ને દહીં ધરતા હતા, તો એ પ્રત્યક્ષપણે મહારાજે સ્વીકાર્યું। તો આજની આપણી અમૃત આચમનમાં એક જ વાત છે કે આપણે પ્રત્યક્ષ પૂજા કરીએ છીએ અને માનસી પૂજા કરીએ છીએ, એ બેમાંથી કઈ સારી? કોઈ દાડો આ વિચાર આવ્યો? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પ્રેમપૂર્વક ગદગદ કંઠે, ઓહો તમને એમ જ લાગે કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની જ હું જાતે પૂજા કરી રહ્યો છું, આવા પ્રેમ ભાવથી રોમાંચિત ગાત્રથી ભગવાનની પૂજા કરે ને, તો એ માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા બંને ઉત્તમ છે, બે સર્વોપરી છે। પણ જો હૈયામાં પ્રેમ ન હોય તો બંને પૂજા કનિષ્ઠ છે, પ્રેમ વગર
બેસ તારી ખબર લઉં, હું પૂજા કરી લઉં પછી તારી વાત છે. આવી પૂજા ના ચાલે. કેટલાય ભલામણ કરે, પેલા ભાઈ આવે એને બિહારજો, હું પૂજા એને કામ છે પૂજા કરી લઉં. એટલે પેલા ભાઈને બિહારવાનું એ પૂજા ચાલતી હોય. આવી પૂજા કે આવી માનસી પૂજા એનો કોઈ અર્થ એ ન્યૂન છે. એટલે ખાસ ખટકો રાખવાનો. ભગવાનની પૂજા કરીએ ને પૂરા પ્રેમથી પૂજા કરશું ને તો માનસી પૂજાએ શ્રીજી મહારાજ પ્રત્યક્ષપણે સ્વીકારશે. સારંગપુરનું ત્રીજું વચનામૃત સ્વામિનારાયણ ભગવાનની જય.